अरे यार मतलब बहु गुस्सो चढ़े अने हसू यार। हवे ए वखते आठमा धोरणी चोपड़ी मगाई ना आपी शकाय होत। कई वांधो नहीं, पण थोड़ो निर्भय थई गयो एटले मैं कहूँ आ, कारण के पेलो मन में विचार हतो कि आपणे नौकरीनी जरूर छे पण आ रीते नहीं। एटले चोपड़ी बीजा पीरियड में भणावानुं हतुं, आम पाना फेरव्या, एमांथी नानालालनुं काव्य उगे छे प्रभाता धीमे धीमे। भगत साहेब एक वार समझाव्युं हशे तो सालू मन में बेसी गयेलू, एटले मैं कहूँ आपणे आज लई लो। એ ક્યાં કઈ વસ્તુ કામ આવે છે ખબર નથી પડતી। એ જ્યારે સમજાવતા ત્યારે મને એમ થયું કે આમાં ક્યાં યાર આપ સાહેબ આમ, પણ તમે જુઓ કે અહીં કામ આવ્યું મને। અને સાહેબ બીજો પીરિયડ હું લેવા 8-10 ક્લાસ હતો, પછી પાછળથી જાણ્યું કે મોસ્ટ મિસ્ચીવિયસ ક્લાસ, ખૂબ તોફાની ક્લાસ। હવે 45 મિનિટ ત્યાં કાઢવાની, તો એ વખતે તો જુવાનીનો થોડો જુસ્સો હતો એટલે કવિતા હું ગાઈ પણ લેતો મારા આવડતા હોય એવા રાગમાં, અને પઠન પણ કરતો। તો છોકરાઓ પાસે એવું પણ કરાવ્યું, પ્રશ્નોત્તરી આને આને કહ્યું કે તું આમ પ્રશ્ન પૂછ એમ કરીને 45 મિનિટ કાઢી તો નાખીને પાછળ 7 જણા બેઠા હતા। દલાર સાહેબ પોતે આચાર્ય, એક દિલીપસિંહ ઝાલા હતા, એક પેલા બેન વિલીબેન અંગ્રેજીના, પ્રજાપતિ સાહેબ હતા, 6-7 સાહેબો પાછળ બેસીને લેસન ઓબ્ઝર્વ કરતા હતા। અને મેં તો બિંદાશ્રી સાહેબ ભણાવી દીધું અને ઘંટ વાગ્યો બહાર નીકળ્યો એટલે છોકરાઓ મને હાથ પકડીને કામ ખેંચે તેમ કહે, કાલથી આવવાના સાહેબ, કાલથી આવવાના સાહેબ, કાલથી આવવાના। અને મેં કહ્યું ક્યાંથી કાલથી આવવાનું, પછી હું તો દેલા સાહેબ મળ્યો, સાહેબ કહ્યું બહાર બેસો હું બોલાવું જ તમને। તો હું તો આજે પણ એ દાદરા નીચે બાંકડો છે રઘુવીરભાઈ ત્યાં એ વખતે હું બેઠેલો, બધા શિક્ષકો અંદરથી સ્ટાફમાં રૂમમાંથી આવ જા કરે પીરિયડ લેવા જોયા કરું, આપણે એક દિવસ આમ અહીંયા થશે। એક પીરિયડ ગયો, દલાર સાહેબ પીરિયડ લઈને આવ્યા, હવે બોલાવશે હવે બોલાવશે, પછી હું કંટાળીને અંદર ગયો, મેં કહું સાહેબ આવો આવો, તો સાહેબ શું કરવાનું મારે, હા તો તમે એમ કે ઘેર જાઓ અમે તમને ઘેર જણાવીશું, બધું નક્કી હોય પણ આજે બધું સમજાય છે કે આ કેમ આવું બધું। પછી હું તો સીધો નીકળીને ઝીણાભાઈ વચ્ચે જ રહેતા હતા તેમનું ઘર હતું, હું દાદાને મળવા ગયો, તો સોફા ઉપર પલાઠી વાળીને બેઠા હતા અને કંઈક લખતા હતા ગમે તે, મને જોઈને કે આવો આપી આવ્યા લેસન, મેં કહ્યું સાહેબ દાદા આપી આવ્યો, કેવું હતું, મેં કહું આમ તો સારું લાગ્યું છે, શું કહ્યું દલાલે, મેં કહું એમણે એમ કહ્યું અત્યાર સુધી બેસાડી રાખીને કે હવે તમે ઘેર જાઓ અમે તમને ઘેર જણાવીશું। એટલે દાદાએ તરત જ ફોન લીધો, દલાર સાહેબને ફોન જોડ્યો અને શું કહ્યું, દલાર પેલા મેકવાનું જો પતી ગયું હોય તો મારી પાસે મોકલો। દલાર સાહેબે કહ્યું ક્યાં લેસન તો એમનો ક્યાંનો પતી ગયો, એ તો હમણાં જ ઘેર ગયા, મેં કહું કે ઘેર અમે તમને જણાવીશું તમે ઘેર જાઓ, એમ શું હતું કેવું લાગ્યું, ના લેવાના કે ચોક્કસ સરસ પાઠ હતો, મૂકી દીધો ફોન। આ દાદા, આ જીણા દાદા, તમને જરૂર છે યસ કે નો જ કહેવાનું છે ને ખાલી, પણ આવું બધું ટટાળવાની શી જરૂર, પણ સત્તા, આવા બધા ઘણા અનુભવો,